રાજ્યની હોસ્પિટલોમાં અવારનવાર આગ લાગવાના બનાવો સામે આવ્યા છે અને તાજેતરમાં અમદાવાદની એક હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો ત્યારે પોરબંદર ફાયર વિભાગ દ્વારા શહેરની મેડિકલ કોલેજ તથા ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો અંગે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું શહેરની 9 ખાનગી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન અનેક ખામીઓ સામે આવી હતી જેમાં શહેરમાં આવેલી સરકારી મેડિકલ હોસ્પિટલમાં ફાયર સેફટીમાં મોટું લોલમલોલ સામે આવ્યું અને અહીં કામ કરતા સ્ટાફના માણસો અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને દર્દીઓ ઉપર જીવનું જોખમ ઉભું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ વાતને લઈને સમગ્ર પોરબંદર એ સમય ખળભળી ઉઠ્યું કે જ્યારે ફાયર સેફટીની ટીમે અચાનક જ આજે મેડિકલ કોલેજમાં ચેકિંગ હાથ ધર્યું અને આ ચેકિંગ દરમિયાન ફાયર સેફટીના 46 ફાયર એક્સટિંગ્યુશર બાટલાઓ એક્સપાયરી ડેટ વાળા મળી આવ્યા અને એનો સીધો મતલબ એ થયો કે અચાનક કોઈ આગ લાગે તો તે બુઝાય પણ ખરી અને ન પણ બુઝાય, કારણ કે એક્સપાયરી ડેટ વાળા આ બાટલા ચાલે કે ન ચાલે તેની કોઈ ગેરંટી નથી. ફાયર ટીમ અને અમો દ્વારા પોરબંદર શહેરની અંદર આવેલી હોસ્પિટલો ખાનગી તથા સરકારી અમો સ્થળ તપાસ કરેલી તથા ફાયર ચેકિંગ કરેલી, જેમાં ફાયર સિસ્ટમ કાર્યરત છે તેની અમે તપાસ ચકાસણી કરેલી. એમાં અમને મેડિકલ કોલેજ અને ગ્લોબલ હોસ્પિટલ બહુ ગંભીર રીતે ફાયર સેફટી જોવા મળી છે. જે લોકોને અમે અલ્ટિમેટ એપ્યું 24 કલાકની અંદર સિસ્ટમ કાર્યરત કરવાની તથા સિસ્ટમ તાત્કાલિક ધોરણે શરૂ કરવી અને ગ્લોબલ હોસ્પિટલની અંદર એક પણ સિસ્ટમ કાર્યરત જોવા મળી ન હતી. અને પોરબંદરની સૌથી મોટી હોસ્પિટલ ગણાય તો પોરબંદરની આ હોસ્પિટલ છે અને આવી ગંભીર દરકારી રાખવી હોસ્પિટલ મેનેજમેન્ટની છે, કે જેથી કરી તમામ હોસ્પિટલો તથા જે હોસ્પિટલ ગંભીર જોવા મળેલી છે તેમાં તાત્કાલિક ધોરણે ફાયર સિસ્ટમ કાર્યરત રાખે તથા ફાયરના નિયમનું ઉલ્લંઘન ના કરે તેવી હાવ કડક સૂચના છે અમારી. અમો દ્વારા જો ફાયર સેફટીમાં કોઈ પણ બેદરકારી દાખવામાં આવશે તો અમો દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.